વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ભૂમિ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સદગુરુદેવની જય શ્રી 500 પરમહંસની જય જય શ્રી સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 22મો કડી 25મી અયોધ્યામાં ભગવાન ઘનશ્યામ મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર થયો છે અને ત્યાર પછી પોતાના આચાર્ય ગુરુદેવ પોતાના પિતા ધર્મદેવ પોતાના પુત્રને ઘનશ્યામને ઉપદેશ આપે છે. અદ્ભુત ચોપાયો લખી છે. ધર્મ કહે સદ ધર્માચરણા ત્રિકાલ સંધ્યા વંદન કરના વિશ્વદેવ વિધિ સહિત કરી કે વિષ્ણુ હી કો નૈવેદ્ય ધરી કે જિમિ કે વિદ્યા ભ્યાસી હો ના દિવસ મહી કબ હું નહીં સોના ગુરુ સેવા સજ હું અતિ પ્યારે સુનિ હરિ સત્ય સત્ય ઉચારે સુનિ હરિ સત્ય સત્ય ઉચારે ધર્મ કહે સદ ધર્માચરના ધર્મદેવ ભગવાન ઘનશ્યામ મહારાજ વર્ણિ વેશે થયા છે અને તેને કહે છે હંમેશા સદ્ધર્મનું આચરણ કરવું સવાર બપોર સાંજ સંધ્યા વંદન કરવું વિધિ સહિત વૈશ્વદેવ કરીને ભગવાનને થાળ ધરવો પછી તે પ્રાસાદિક ભોજન જમી વિદ્યાભ્યાસ કરવો દિવસે ક્યારેય સૂવું નહીં અતિ પ્રેમથી ગુરુની સેવા કરવી આ સાંભળીને શ્રીહરિ સાચું સાચું એમ કહેતા આ વર્ણિના યજ્ઞોપવિત સંસ્કાર કરે વિદ્યાભ્યાસમાં પ્રવેશ કરે એટલે આટલી વસ્તુ તો બ્રાહ્મણ હોય એમને સવાર બપોરને સાંજ ત્રણ ત્રિકાળ સંધ્યા કહેવાય જે ત્રિકાળ સંધ્યા ન કરે એનું બ્રાહ્મણત્વ રહેતું નથી ત્રિકાળ સંધ્યા ન કરે એ સ્વપચ સમાન ગણાય છે આવું શાસ્ત્રમાં લખ્યું છે
ઘણા ને છે તે શ્રીકાળ સંધ્યા શું નથી ખબર, બોલો. શ્રીકાળ સંધ્યા એટલે શું એ નથી ખબર, તો કરે કેવી રીતના? શ્રીકાળ સંધ્યા ન કરે તો ત્રણેય વર્ણમાંથી, આમ તો ચારેય વર્ણમાંથી બાકાત થઈ જાય, આવું લખ્યું છે શાસ્ત્રમાં. શ્રીકાળ સંધ્યાનો બહુ મોટો મહિમા છે. સવાર, સાંજ, બપોર જળ લઈ, મંત્ર બોલી અને એક આસન ઉપર બેસી અને ત્રિકાળ સંધ્યા કરવાની હોય છે. એની વિધિ હોય છે બ્રાહ્મણ માટે. વૃંદાવનમાં બધા ભૂદેવ, નાના નાના બાળકો પણ જેમણે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય એ બધા બહુ કરતા હોય છે સમય સમય પ્રમાણે. હરિદ્વારમાં, ઋષિકેશમાં ભૂદેવ બ્રાહ્મણો સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સંધ્યા વંદન કરતા હોય છે. ગંગાને કાંઠે બેઠા કરતા હોય છે, પાણીમાં ઉભા ઉભા પણ કરતા હોય છે. ત્રિકાળ સંધ્યા જ ન થાય તો એને વેદ ભણવાનો, શાસ્ત્ર ભણવાનો, બીજું કાંઈ પણ ક્રિયા કર્મકાંડ કરવાનો અધિકાર મળતો નથી. ત્રિકાળ સંધ્યા ન કરે સ્વપચ સમાન ગણાય. લ્યો, સ્વપચ એટલે ખબર પડે ને, ચામડાનું કામ કરે ને, એટલે કહે છે કે ક્યારેય પણ આળસ પ્રમાદ આમાં રાખવા નહીં. શીખશે, શારીરિક તકલીફ હોય અને ખાટલામાંથી બેઠું થવાતું ન હોય તો એ દેશકાળના ધર્મ ગણાય, પણ આળસ પ્રમાદે કરીને, એક નાસ્તિક ભાવે કરીને જો ત્રિકાળ સંધ્યા કરવામાં, બ્રાહ્મણ થઈને ત્રિકાળ સંધ્યા અવશ્ય કરવી જોઈએ. વિધિ સહિત વૈશ્વદેવ એણે કરીને ભગવાનને થાળ ધરાવો, વૈશ્વદેવે કરીને. બધામાં ભગવાન રહ્યા છે, આવો જે ભાવ, ભગવાનને અતિ ભાવથી થાળ ધરાવી અને પછી જ પ્રસાદ લેવાય, એ સિવાય ના લે. પછી તે પ્રાસાદિક જે ભોજન ભગવાનને ધરાવ્યું છે એ પછી પોતે જમવું, પણ ભગવાનને ધરાવ્યા વગરનું કોઈ દી જમવું નહીં. પછી વિદ્યાભ્યાસ કરવો, અને વિદ્યાર્થી હોય એમણે દિવસે સુવાનો નિષેધ છે. વિદ્યાર્થી હોય એમણે એમના પાંચ લક્ષણો કયા છે શાસ્ત્રમાં. વિદ્યાર્થી કોને કહેવાય? આપણે તો શું માનીએ કે ભાઈ દફતર લઈને સ્કૂલે જાય ને વિદ્યાર્થી કહેવાય, ટ્યુશનમાં જાય ને વિદ્યાર્થી કહેવાય, ભણવા જતો હોય, નિહાળે જાય એને વિદ્યાર્થી કહેવાય, એવું નથી. પાંચ લક્ષણો, પહેલું શું છે, બકો ધ્યાનમ, સ્વાન નિંદ્રા, અલ્પાહારી, બ્રહ્મચર્ય, કાક ચેષ્ટા, આ પાંચ છે. કાક ચેષ્ટા, બકો ધ્યાનમ, એની કેવી હોય ચેષ્ટા? કાક ચેષ્ટા, કાગડા જેવી. હા, એ તમે જો સ્થિર ન હોય, સતત એક દ્રષ્ટિ, એની એની એક જ દ્રષ્ટિ હોય. કાક ચેષ્ટા એટલે શું? કાગડાને ડોળા બે હોય પણ આંખ એક હોય, સોરી, આંખ બે હોય પણ ડોળો એક જ હોય કાગડાને. આંખ બે હોય, ડોળો કેટલો હોય? ડોળો એક જ હોય, આમથી એમ ફરતો હોય. એ આ બાજુ જોવે તો આ બાજુ ન દેખાય. એક જ દ્રષ્ટિ, એક જ તરફ દ્રષ્ટિ હોય કે મારે બસ ભણવું છે, મારે આ બનવું છે, એક લક્ષ્ય. કાક ચેષ્ટા, બગલા જેવું ધ્યાન, કે તો બકો ધ્યાનમ, એકાગ્રતા કેવી હોય? બગલા જેવી હોય. અને ઊંઘ કેવી હોય? તો કે કૂતરા જેવી. કૂતરું તમે જોજો, બાજુમાંથી નીકળો એટલે તરત જાગી જાય, શેર હચળ થાય એટલે તરત જાગી જાય, ઉઠાડવો ન પડે એને. ઉઠ ઉઠ, નિહાળે જવાનો ટાઈમ થયો, ઉઠ, તો એ આડોટે કરે અને આળસ કરે,
એક જ વાર ખાલી આમ ચપટી વગાડે ને ત્યાં ઊભો થઈ જાય, ઘડાને ચપટી ના વગાડવી પડે અને ખબર પડી જાય અલાર્મની જરૂર જ ન પડે વિદ્યાર્થી, ટાઈમ જાગી જ જાય, આળસ પ્રમાદનો ત્યાગ કરી દે. એને કહેવાય શ્વાન નિંદ્રા. અલ્પાહારી એ થોડું ખાય વિદ્યાર્થી હોય ને, પેટ ભરી ભરીને ગળા સુધી ખાઈ ન લે, પછી બહુ ખાય એટલે કહટાય, એને કારણે આળા ચડે. શું થાય? વધારે પડતું ખાય ને એટલે શું થાય? આળા વધે. એ માપનું જમે, પેટના ચાર ભાગ કરે, બે ભાગનું ખાય, એક ભાગનું પાણી અને એક ભાગ હવા. કોઈ દિવસ એને બ્રહ્મચર્ય વ્રતમાં ફેર ન પડે. કેતા વગર યોગ સાધના યોગ સિદ્ધ થઈ જાય, યોગી બની જાય. ને બ્રહ્મચર્ય તો છે જ, સ્ત્રીથી દૂર રહે, એના પ્રસંગમાં ના આવે, ઇન્દ્રિયોને સંયમમાં રાખે, મનને પવિત્ર રાખે, બુરા વિચારથી બચાવે. આ પાંચ જેના લક્ષણ હોય એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાર્થીને આ પાંચ વસ્તુનું સતત અનુસંધાન રાખે તો જ એ એના ગોલ સુધી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી શકે. વિદ્યાર્થી અત્યારે દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓને આ પાઠ સૌથી પહેલો ભણાવવો જોઈએ. સીધા દાખલા ગણતા આવડે નહીં, સીધા ઇતિહાસો ભણાવી દે પછી છોકરાઓમાં કાંઈ પછી શું થાય? ચોરી કરી કરીને પાસ થાય, કારણ કે હવે તો એ પેલો આવે નહીં, નહીં તો લાયસન્સ ન આવે, એટલે ભણવું જ પડે. પૈસા દિન છેલ્લી બાકી ગમે એમ કરી નહીં, પેલી બીજી ત્રીજી ટ્રાય પૂરું કરો જલ્દી. વિદ્યાર્થીને સૌથી પહેલો ગુરુએ નિશાળમાં બાળક પ્રવેશ કરે ત્યારથી થોડી સમજણ આવે એટલે ત્યારથી આ પાંચ વસ્તુનું અનુસંધાન જો કરાવી દે તો વિદ્યાર્થી પછી ક્યાંય બીજે ભટકે નહીં. અત્યારે તો શું થયેલો, ઘા કરીને સીધા ભાગે, એક ગીલી દંડા હાથમાં લઈ લે, બેટ દડા હાથમાં લઈ લે. એ ઠીક છે, બાળકને રમવું પણ જોઈએ, એની ઉંમર છે, પણ એનો નિર્ધારિત સમય હોય, વિદ્યાર્થીનું ટાઈમ ટેબલ નક્કી હોય. અત્યારે તો ક્યારે આવે ને ક્યારે જાય ને શું થાય ને ક્યાં હતો ને કાંઈ નહીં, લેસન કરવું હોય તો કરે, નહીતર કાંઈ નહીં. અને કા કરે તો અટપટ પટપટ પટપટ બે જણાને ઉલ્લું બનાવીને કરી નાખે, થઈ ગયું આટલું જ હતું. નિશાળે જાય સ્કૂલમાં ખબર પડે સાહેબને કે આ નથી કરી આવ્યો. એક વાર આવે, બે વાર આવે, ત્રણ વાર ફરિયાદ આવે પછી વિદ્યાર્થી ડઠ્ઠળ થઈ જાય. શું થઈ જાય? શું થઈ જાય? ડઠ્ઠળ થઈ જાય. હા, પછી એને મારે તોય ભલે, બે કડક શબ્દો કહે તોય ભલે, એમાં કાંઈ અસર થાય નહીં. આ બધું થતું હોય છે, પણ પ્રેમથી જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે ગુરુ એમને, શિક્ષક એમને, માતા પિતા એમને આટલી વાતનું એકદમ પાકું જો કરાવી દે તો એ પોતાના ગોલ સુધી પહોંચે. ના, કળિયુગમાં તો બહુ અઘરું છે, પહેલાના જમાનામાં પણ જ્યારે ગુરુકુળોમાં, તપોવનમાં, જંગલમાં પોતાના ઘરથી દૂર વિદ્યા અભ્યાસ કરવા માટે મોકલવા પડતા અને મોકલતા. ઘરમાં રહીને વિદ્યા ભણવીએ તો બેડ જ ન ખાય. થઈ શકે? ખબર નહીં અત્યારે કેટલું કરતા હોય. પહેલામાં આવું જ હતું, રામ ભગવાનથી કૃષ્ણ ભગવાન મહારાજ વખતે પાંડવો તમે જોવો, મોટા મોટા મહારથીઓ જેટલા પણ થયા, દેશભક્તિ ભક્ત થયા, પ્રભુ ભક્ત થયા, ગુરુ ભક્ત થયા, જેને જીવનમાં બહુ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી, એ બધાએ વિદ્યાભ્યાસ માટે કોઈક ને કોઈક ગુરુના શરણે ગયા, ન્યા જઈને પાઠ શીખ્યા અને જીવનમાં એમને પોતાનું નામ, માતા પિતાનું નામ, દેશનું નામ, ગુરુનું નામ, પોતાના ભગવાનનું નામ રોશન કર્યું. એટલે અહીંયા કહે છે વિદ્યાર્થીએ દિવસે ક્યારે સુવું નહીં, અતિ પ્રેમથી ગુરુની સેવા કરવી. એ સાંભળીને શ્રીહરિ સાચું 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 એમ કહેતા હો. આ સેવા બહુ મોટી વાત છે. કદાચ ભણવામાં ડલ હોય પણ જો સેવામાં આગળ વધી જાય તો એલો બુદ્ધિશાળી કરતા પણ આવડો આગળ વધી જાય.
આરુણી કે એકલવ, આરુણી હતો ને, ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા કે મારે વિદ્યાભ્યાસ કરવો, શું શીખવું છે? તો કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ગુરુ વિના બ્રહ્મ જ્ઞાન ન મળે. ગુરુ બિન જ્ઞાન કોઉ નહીં પાયો. વેદ શાસ્ત્ર આ બધા એમ જ કે ગુરુ વિના જ્ઞાન કોઉ નહીં પાયો. ગુરુ કે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, તો કે હા, એટલે આ હો ગાયો લઈ જા, હજાર ગાયો થાય ત્યારે પાછો આવજે. હું કીધું હવે ગાયો ને બ્રહ્મ જ્ઞાન ને શું ભાઈ મતલબ, હું લાગે વળગે. પણ આને ગુરુના વચનમાં વિશ્વાસ, 100 ગાયો લઈ ગયો અને પછી કેટલા સમય થાય કે એમ થોડી હજાર ગાયો થાય હોમાંથી તરત, ટાઈમ તો લાગે ને. એ ચારવા નિત્ય જાય જંગલમાં, એને હાંચવે, રાખ રખાવટ બધી રીતે સેવા કરે ગાયોની, અને એમાંથી ધીરે 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 વધતી 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 1000 ગાયો થઈ. 1000 ગાયો લઈને આ અરુણી આવ્યો ગુરુ પાસે. ગુરુ મહારાજ, 1000 ગાયો થઈ ગઈ છે. જોયું, ઓહો વાહ, શાબાશ, બેસ બેટા. યહાં મેં બેઠો અને ગુરુજીએ જમણા હાથનો અંગૂઠો એના કપાળ ઉપર દબાવ્યો, ઓમ બોલ્યા ને, ત્યાં તો આપોઆપ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું બધું. એકડો ઘૂંટવો ન પડ્યો, ભણવું જ ન પડ્યું, કઈ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. જા બેટા, ગુરુના વચનમાં વિશ્વાસ, એનું નામ બ્રહ્મ જ્ઞાન છે. પછી ગુરુ બતાવે ને એના આશીર્વાદ, એમની કૃપાનો ધોધ વરસે ને, ત્યારે આપોઆપ એનો જીવ પ્રકાશમાન થઈ જાય, આત્મદર્શન થઈ જાય, પરમાત્માનું દર્શન થઈ જાય. સત્પુરુષના આશીર્વાદ, સત્પુરુષની કૃપા, સત્પુરુષમાં પ્રેમ, એ જ આત્મદર્શનનું કારણ છે. સત્પુરુષમાં પ્રીતિ, એ જ પરમાત્માનું દર્શનનું કારણ છે. અને સત્પુરુષમાં પ્રીતિ, એ જ ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સમજવાનું કારણ છે. પ્રીતિ, આત્મબુદ્ધિ થઈ ગઈ. આ મારા છે, હું એનો છું, હું તમારે શરણે છું, બસ પતી ગયું. એને કાંઈ કરવું રહેતું નથી. એટલે અહીંયા ખાસ ભાર દઈને, કૃષ્ણ ભગવાન હતા તો દિવસે વિદ્યાભ્યાસ કરતા, ગુરુની સેવા કરતા, લાકડી કાપવા જતા, પેલું કાષ્ટકા શું કહે, સમીધો લેવા માટે જંગલમાં જાય, વરસતા વરસાદમાં જાય. બિચારો તડકો હોય, ઠંડી હોય, માથે ભારા ઉપાડી ઉપાડી લાવે, ગાયોને ચારવા જાય, ફરી બધી આંગણા, બીજું ત્રીજું આશ્રમ હામેણા લઈને સાફ કરે જાતે ભગવાન. અને રાત પડે એટલે ગુરુ પાસે દોડીને પહોંચી જાય અને ગુરુની ચરણ ચંપી કરે. ગુરુ કહે નહીં કે હવે જાઓ સુવા, ત્યાં સુધી જાય નહીં. ગુરુ એમ કે હવે બેટા રાખો, ચાલો આરામ કરી લો, ત્યાર પછી ઊભા થાય, તે સિવાય જાય નહીં. આ ગુરુની સેવા છે. ઘણીવાર ગુરુની સેવા કરે. એક ગુરુ હતા તે શિષ્ય પગ દબાવતા હતા, સેવા કરે એટલે પછી એમાં બરાબર ખબર નહીં, કંઈક વરસાદ જેવું લાગ્યું, કંઈક વાવાઝોડું જેવું. ગુરુએ કીધું કે જો તો જરા બાર વરસાદ જેવું લાગે છે, કંઈક વરસાદ આવ્યો કે શું? તો ગુરુ મહારાજ, જો આ બિલાડી બહારથી જ આવે છે, એના માથે હાથ ફેરવો, જો ભીની હશે તો વરસાદ આવતો હશે, કોરી હશે તો વરસાદ નહીં આવતો હોય. ગુરુ કે ભારે કરી. પછી ગુરુએ તરત કીધું કે બેટા થોડુંક આ અજવાળું છે, આ પેલું ફાનસ ચાલુ છે મસાલ, તો જરા દીવો ઓલવી દે ને, અંધારું થઈ જાય, આપણે સૂઈ જઈએ. અંજવાળામાં ઊંઘ આવે નહીં ને, થોડું અંધારું કરી દો તો સૂઈ જઈએ. તો ગુરુ મહારાજ, આંખો તમે બંધ કરી દો એટલે આપોઆપ અંધારું થઈ જાય, લાઇટ બંધ કરવાની જરૂર નહીં. આંખ બંધ કરે પછી ક્યાં લાઇટ દેખાવાની છે?
ગુરુથી ભારે કરી. ત્રીજી વાર ગુરુએ કીધું કે હવે આ બિલાડી અંદર આવી જાય, હમણાં કૂતરું આવશે, વળી કંઈ આખલો આવશે, એના કરતાં દરવાજો વાહી દે ને ઝૂંપડીનો, દરવાજો તો બંધ કરી દે આપણો. તો કે ગુરુ મહારાજ, બે કામ મેં કર્યા, એક તમે કરો ઉભાથી. એને એક કર્યા હતા તો શું કે, બે કામ મેં કર્યા, એક તમે નહીં કરો. હવે એ શિષ્યને શું કરવા નાખ્યો, એ સેવા કરે એટલે એવું છે. ઘણા સેવા કરે તો પાછા બે શિષ્યો અને ગુરુ એક, શિષ્ય બે અને ગુરુ એક, પછી રોજ ઝઘડે, સેવા હાટું ઝઘડે. તો ગુરુએ ભાગ પાડી દીધા કે ડાબો પગ તારે દબાવવાનો, જમણો પગ તારે દબાવવાનો. એટલે એમાં બરાબર ખબર નહીં, જે ડાબા વાળો હતો એ ક્યાંક બહાર ગયો છે, થોડું મોડું થયું, અને જમણા વાળો વહેલો પોગી ગયો, ગુરુના આશીર્વાદની ભૂખ જાજી, તો મીંડો દબાવવા જમણો પગ. એટલે ગુરુએ કીધું, એકનો એક પગ કેમ દબાવે છે, થોડો ડાબો દબાઈ ને. તારે કે ઈ તો મારો નથી, કે ઈ તો પહેલાનો છે, કે હવે ભાઈ પગ તો મારો જ છે ને, પગ પગ ક્યાં એનો છે, પગ તો મારો જ છે ને, આ નથી. લાયક ગુરુ કે છે દબાવો, દબાવો જે દબાવો ને શરૂ કરે ત્યાં પેલો આવ્યો, એને જોયું કે આ ડાબો પગ તો મારો છે, આવડો આ કેમ અડે છે, મારા પગને તું એડો જ કેમ, લ્યો આલો તારો તારો પગ મૂકીને મારો પગ એડો જ કેમ, પગ કોનો હતો, આને ધોકો લીધો, બોલો તું મારા પગને, હવે તારા પગને હું ભાંગી જ નાખવાનો, તું મારા પગને એડો કેમ, ધોકો લઈને જે બે ચાર દીકરા ગુરુનો પગ ભાંગી નાખ્યો. હા હવે બોલો, અણ સમજ્યા વગરનું, હાણા સમજ્યા વગરનું જો આવું થાય. એટલે કે છે, ગુરુની સેવા પ્રેમથી કરવી, સમજીને કરવી, ત્યારે ગુરુની કૃપા થાય. આમાં હું ધૂળ કૃપા થાય. એટલે કે છે, ધર્મદાદા કે છે, બેટા પ્રેમથી ગુરુની સેવા કરવી ભગવાન શ્રીહરિ ત્યારે પોતાના પિતાને હાથ જોડીને એટલું કે છે, માથું નમાવીને, સાચું 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 બાળમ, હું એવું કરીશ, હું એવું જ કરીશ. તબ ગાયત્રી કોઈ ઉપદેશા, જન કે દીનો જપન હમેશા, બહુ જન મિલી વાજિંત્ર બજાવે, માનની મિલી કે મંગલે ગાવે. ત્યાર પછી પિતા ધર્મદેવે ગાયત્રી મંત્રનો હંમેશા જપ કરવાનો ઉપદેશ આપ્યો. તે સમયે બહુ મનુષ્યો મળીને વાજિંત્ર વગાડતા હતા અને સ્ત્રીઓ મળીને મંગળ ગીતો ગાતી હતી. લ્યો, ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામને ગાયત્રી મંત્રનો જપ કરવા માટે આદેશ આપ્યો, ઉપદેશ દીધો, બેટા નિત્ય ગાયત્રી મંત્રનો જપ કરજો. ગાયત્રી મંત્ર વેદ મંત્ર કહેવાય, અતિ શ્રેષ્ઠ મંત્ર કહેવાય, બ્રાહ્મણો માટે અતિ ઉત્તમ મંત્ર કહેવાય. જ્યારે જનોઈ ધારણ કરે ને ત્યારે ગાયત્રી મંત્રનો જપ કરાવે, અથવા તો ગાયત્રી મંત્ર અલગ અલગ પ્રકારના હોય, પોતાના જે ગોત્ર પ્રમાણેના હોય, કોઈના જુદા અલગ અલગ હોય, તો એ ગાયત્રી મંત્ર જ્યારે જનોઈ તમારે બદલવાની હોય ત્યારે પણ ગાયત્રી મંત્રનો જપ કરવો પડે યથાશક્તિ. કોઈ 11 કરે, કોઈ 108 કરે, કોઈ 1008 કરે, જનોઈ તૂટી જાય અને પછી ચલાય નહીં, બોલાય નહીં, પછી કોઈક આવે અને ઈશારાથી કહે કે ભાઈ જનોઈ તૂટી ગઈ છે, ત્યારે પછી લાવે, પછી એને પાણીથી ધોઈ પવિત્ર કરી ભગવાનના ચરણમાં ધરાવી, અને મોટા સંત હોય, ગુરુ હોય અથવા પોતાથી વડીલ કોઈ સંત હોય, એના હાથથી યજ્ઞોપવિત ધારણ કરે. પહેલાં તો હાથમાં લઈ એને મંત્રથી મંત્રિત કરે, ગાયત્રી મંત્રથી એના અમુક જપ કરવા પડે. ત્યાર પછી મોટા પુરુષ હોય અથવા સંત હોય, એનો તથી વડીલ હોય, એને કહે કે લ્યો મને જનોઈ પહેરાવો. આપણા મંડળમાં જો તમે સંતો જાતે જનોઈ ન પહેરે, કોઈ મોટા હોય, આપણે કેમ હરિભક્તો
કંઠી જાતે ન પહેરે, તૂટી જાય તો જાતે ન પહેરે, તરત સંતો પાસે આવીને એના હાથે કંઠી પહેરે. એક વિધિ છે. ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો, બેટા નિત્ય ગાયત્રીનો જપ કરજો. એ સમયે બહુ મનુષ્યો મળીને વાજિંત્રો વગાડતા હતા, બાર શરણાયો, ઢોલ, ત્રાસા, અને સ્ત્રીઓ એના તાલે મંગળ ગીતો ગાતી હતી. વિપ્ર કરત બહુ વેદ ઉચારા, સુનિવુર ઉપજત હરખ યપારા, સબ દ્વિજ કો કરી કે સન્માના, દિયે બહુત દક્ષના અરુદાના. બ્રાહ્મણો વેદના મંત્રો વારંવાર ઉચ્ચારણ કરતા હતા, એને સાંભળીને સૌના મનમાં પાર આનંદ 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 છવાઈ ગયો. વેદ મંત્રોની ધ્વનિ એટલી પવિત્ર છે, એટલી એમ કહેવાય ને કે અમુક વાતાવરણને છે ને એટલું બધું પોઝિટિવ કરી નાખે છે. જ્યાં જ્યાં યજ્ઞો થતા હોય, મંત્રોનો ઉચ્ચારણ થતો હોય, ઘરમાં પણ છે ને હવે તો મશીનો આવી ગયા છે. હા, તમે જુઓ નાના નાના પ્લગ કરી દો એટલે વાયગા કરે, કા ધૂન વાયગા કરે, કા મંત્રો વાયગા કરે. હા, ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ, આ ગાયત્રી મંત્રો ચાલ્યા કરે, સ્વામિનારાયણ મહામંત્ર ચાલ્યા કરે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમના મંત્રો ચાલ્યા કરે, સૂર્યના મંત્રો ચાલ્યા કરે, બીજ મંત્રો ચાલ્યા કરે. આ મંત્રો સતત ઉચ્ચારણ થયા કરે ને એટલે વાતાવરણ આખું પવિત્ર બની જાય. ત્યાં પછી કોઈ પણ અધર્મી માણસ, પાપી માણસ, ગમે એવો જ્ઞાની માણસ આવે ને તો પણ એના ઇન્દ્રિયો અંતકરણની ધારાઓ સ્થિર થઈ જાય, બુઠ્ઠી થઈ જાય, શાંત પડી જાય અને સુખની અનુભૂતિ થાય. અહીં જો સવાર સાંજ ધૂન કીર્તન ભજન આરતી આ બધું થતું હોય ને એટલે કોઈ અજાણ્યા માણસ અહીં રસોડાબાને જમવા આવે ને તો એ હા મજા આવે છે. અહીંયા હવે આપણે રસોડું કરવું હોય તો અહીંયા જ કરવું, જો ખૂટતા જ નથી. જો સીટીઓ વાગી ને ચાલુ ને ચાલો, આ સીટીઓ બંધ નથી થતી હવે, સવાર હાંજ બપોર એટલે એને મજા આવે છે. એ બેઠા હોય ને પછી આપણે કેવું પડે, હવે લાઇટો ઠારો, બિલ આવશે બહુ લાકડા જેવું, ત્યારે જાય નહીં તો જાય નહીં. એ ખુલ્લામાં ખુરશી નાખીને બેઠા હોય, પછી સંતો પાસે આવે, આરતી થાય તો આરતીમાં બેસે, ધૂનમાં થોડી વાર બેસે, સંતોને પગે લાગવો આવે, નહીં તો જિંદગીમાં પગે ન લાગ્યો હોય, બોલો કોઈ દી કોઈ નિયમો જ ન હોય, પણ અહીંયા જોવે ને એટલે તરત દોડીને સંતો પાસે આવી પગે લાગે. પછી આપણે થોડીક જો વાત કરવા માંડીએ સેજ ભગવાનની કંઈક સારી એટલે પલોઠી વાળી દે, એને જવું હોય તો એ ભૂલી જાય હો, નહીતર એમ કે આપણે જામ જમવા જવાનું છે ને, જમીને હમણાં અડધો કલાકમાં આવતા રહીશું, પણ એ 1.5 કલાક રોકાય, ગમે છે ને, અનુભૂતિ થાય છે ને, સારા વેવ્સ આજે છે ને, ડિવાઇન વેવ્સ આ બાજુમાં બધે ઉડતા હોય, ફરતા હોય, એનું એને શરીરને સ્પર્શ થાય, એના આંખને સ્પર્શ થાય, એના કાનને સ્પર્શ થાય, એના હૃદયને સ્પર્શ થાય, મનને સ્પર્શ થાય, આખું કલેવર. હે, આ પૂછો ને ગૌતમ ભગતને આખો દી કેમ જાય ખબર પડે છે, જાગે ત્યાંથી હુવે, ત્યાંથી હુવે પછી હવાર પડી જાય કે એ નથી ખબર પડતી, ને તનાય ક્યાંય એસી ક્યાંય ફિટ કરેલા છે, બધું ખુલ્લું જ છે જો. પણ આમ પર પથારી સ્વામિનારાયણ 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 2 મિનિટ ધ્યાન કરી, ભગવાનને સંભાળી, ભગવાનનું નામ લઈને પડે પથારીમાં, તો એક ઊંઘે હવાર ફ્રેશ ના ફ્રેશ. બાકી તો ડેનલોપનું ગાદલું હોય 1.5 ફૂટનું પાણી ભર્યું હોય અંદર પાછું, હવે તો પાણીના ગાદલા નીકળ્યા. હા, આમાં ડોલતો હોય, ઝૂલતો હોય, એસી ચાલતું હોય, ફફડાટી બોલાવતું હોય, તમે જોતો હોય એટલું બધું હોય, પણ અંદરથી હળકતો હોય, શાંતિ ન હોય. હા, શું કરું શું કરું શું કરું, ખાવાનો પાર નહીં પણ હું ખાવું પ્રશ્ન. 7 પ્રકારના રોગ હોય શરીરમાં, કેટલાય પ્રકારના ટેન્શન હોય મનમાં, એટલે આ એક શાંતિનું કેન્દ્ર છે, ભગવાનનું ધામ છે, મુક્તિનું દ્વાર છે. ભગવાનનું મંદિર એટલે મુક્તિનું દ્વાર છે. એ મંત્રોનો ઉચ્ચારણ થતો હોય, એ કીધું ને જોયું, વિપ્રો વેદ મંત્રોનો ઉચ્ચારણ કરતા હતા અને સાંભળીને સૌના મનમાં, સૌ એટલે બધા આવી ગયા, આસ્તિક નાસ્તિક બધાય, બધાને કંઈ એટલો બધો હરક, કોઈનો દરેકનો કંઈ એવું ન હોય કે બધા ભગવાનના ધામમાંથી આવ્યા હોય, ઘણાને નવો આદર હોય, હાવ પહેલો જ જન્મ હોય,
કે આ બધું હું છે કઈ ખબર, આ કઈક સ્વામી ગાય છે ખરા, હું ગાય છે એ કઈ ખબર પડતી નથી, પણ મજા આવે છે. લ્યો આમ કે શું કે, હું ગાય છે એ કઈ ખબર પડતી નથી પણ મજા આવે છે, સાંભળવાથી મજા આવે છે. એટલે સાંભળીને સૌના મનમાં આનંદ ઉપજતો હતો. હા, આપણા નાના નાના બાળકોને આ બધા મંત્રો શ્લોકો આ બધું આવડવું જોઈએ. સંસ્કૃત શ્લોકો આવડે છે જયમી? આ બધું શીખવું પડે. હવે સંતો ભેગા આવ્યા, અહીંયા રહેવા આવ્યા બરાબર, તો સામેથી સંતો ભાઈ બહેન કે ભાઈ બે ચાર શ્લોકો શીખવાડી દો, હાલો કડીઓ શીખવાડી દો, હાલો બેઠા છીએ, બેઠા બેઠા ગોખતા કેટલી વાર લાગે. અમારે ભગત છે, અમારે ધ્રુવ ભગત, એટલે ઓછામાં ઓછી 50 કડીઓ તો આવડતી જશે. હા, કીર્તનો ગાય, કડીઓ ગાય, સ્તુતિ પ્રાર્થના ચેષ્ટા નિયમ બધું મોઢે લ્યા. સંતો ભેગા રહેવાનો એ જ લાભ છે મોટો. હે, ચાલો સ્વામી એકાદું કીર્તન શીખવાડો, હલો સ્વામી એકાદો શ્લોક શીખવાડો, હલો સ્વામી એકાદી કડી શીખવાડો. લ્યો તો સંતોને આનંદ થાય. પછી સામેથી કહીએ ત્યારે કે આ પરાણે પરાણેમાં કાંઈ બોકરું ભરાય નહીં. ઘણી વાર એમ થાય કે સંતો પાસે જઈશું, એ આરામથી રહીશું, કેમ કે હવે નવરા થયા, હવે જ શીખવાનો ખરો લાભ આપણને મળે. સ્કૂલ ચાલતી હોય ત્યારે ક્યાં રાખ શીખવા માંડે ભાઈ, એમાંથી જ નવરા ન થાય. હાલો સાહેબ કરી ગયા, વાંચવા ભાઈ, ભાઈ વાંચવા ભાઈ, ટ્યુશનમાં જા, સ્કૂલે જા, પલાણ જા, ઢીકાળે જા, તે દિવસ પૂરો. હવે સંતો ભેગા લ્યો આનંદ આવે. એકલા એકલા ગુનગુનાવો, બાથરૂમમાં જતા નાતા નાતા ગાઓ, હાલતા ચાલતા ગાઓ, આહા તમે જો કામકાજ કરતા ગાઓ, સૂતા બેઠતા ગયા કરો, મજા આવે. મંત્રો એવા છે, આ મંત્રોનો મારો પછી બરાબર ફિલ્મી ગાયનો ઘૂસી ગયા ને, એટલે એમાં મગજ બધા વિકૃત થઈ ગયા. હવે આ બધું કોઈને ગમતું નથી. અને એ જો વગાડો તમારે ઘેરે કોક, જો કોકની હગાઈ હોય ને જો મંત્રો વગાડો ને, તો પેલા ભાગી જાય કે આ બધા દેશી લાગે છે. અહીં કઈ ફિલ્મી ગાયનો વાગતા નથી, આપણે દીકરી આઈ નથી દેવી, લો બોલો. નહીં તો મંત્રો વાગતા હોય, ધૂન કીર્તન થતા હોય, એ મંગલ સરસ મજાના મુક્તાનંદ સ્વામીના પદો ગવાતા હોય, એ બધું નથી ગમતું. હવે હવે તો લગ્ન થાય ને તો કે ડીજે લાવવાના છો, હવે એ અમારે લાવવું, તારે ક્યાં લાવવું છું? તો એ પૂછે તમે લાવવાના છો, અમારે એક ખર્ચામાં બે કામ થઈ જાય. અરે અપાર હૃદયમાં આનંદ ઉપજતો ને, ઉપવિત સંસ્કાર વિધિના અંતમાં ધર્મદેવે બધા ભૂદેવોનું સન્માન કરીને ખૂબ દક્ષિણા, ખૂબ દાન બધાને દીધા. હો ખરેખરા દાન દીધા. લ્યો યજ્ઞો પવિત વિધિ તો બહુ લાંબી ચાલી હો, બાકી હજી તો ઘણું બાકી છે, અધ્યે પૂરો નહીં થયા. આજે મંગલ ગીતોમાં જ પૂરું થઈ ગયું. આજ તો 28 કડી પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.